આ પૃથ્વી ઉપર કેટલાક દિવ્યાત્માઓ આવે છે, પૃથ્વીને દિવ્ય બનાવે છે અને પાછા જાય છે, ત્યારે એમના પગલે ચાલવા હજારો લોકો તૈયાર થાય છે. આવી એક વિભૂતિ એટલે શ્રદ્ધે સંત શ્રી આત્માનંદજી. પગલે પગલે પુષ્પ સ્મરણ ના ધરીએ, વાણીના અમૃત થી અંતર ભરીએ. મારી સ્મૃતિમાં પૂજ્ય આત્માનંદજી એટલે પરમ સરળ, સ્નેહાળ, અનંતરંગ શુભેચ્છક. પરમ પૂજ્ય આત્માનંદજી, એમનું દિવ્ય જીવન એ એટલું બધું પ્રેરણાદાયક છે કે એના જીવનની એક એક વાત, એને આપેલો બોધ, એ બોધને સમજી ગ્રહણ કરી અને જો જીવનમાં ઉતારવામાં આવે તો આ વર્તમાન કાળની અંદર પણ જીવ પોતાનું આત્મકલ્યાણ કરી જાય. શુદ્ધ આત્મજ્ઞાની તબીબ જાગ્યાને સૌને જગાડ્યા, મહાશૂન્યનું દર્શન આપ્યું, મોક્ષના દ્વાર ઉઘાડ્યા. આ પૃથ્વી પર અબજો લોકો જન્મે છે, પરંતુ એમાં કેટલાક એવા મહાન વ્યક્તિત્વો જન્મ લે છે કે જેઓ બીજા લોકોને માર્ગદર્શન આપવા માટે જન્મ લે છે, જેઓ બીજાનું જીવન સાર્થક બનાવવા માટે જન્મ લે છે. એવા મહાન લોકોમાંના એક આપણે જોયેલા એ હતા પૂજ્ય પરમ શ્રદ્ધેય શ્રી આત્માનંદજી મહારાજ, એક આનંદમય તીર્થ સ્વરૂપ વ્યક્તિત્વ. પરમ પૂજ્ય શ્રી આત્માનંદજી સાહેબ, જ્ઞાનસ્ય ફલમ વીરતિ, જ્ઞાનનું ફળ સર્વ વિભાવથી વિરામ પામવાનું વીરતિ ભાવ છે, એ એમને ખરેખર જીવનમાં સાર્થક કરી બતાવ્યો છે. પૂજ્ય શ્રી સ્વાધ્યાયમાં કાયમ કહેતા કે જ્યારે આ શરીર જ મારું નથી ત્યારે આ કુટુંબ, પરિવાર, આ શિષ્યો અને આ સાધના કેન્દ્ર એ મારું કેવી રીતે હોઈ શકે. પગલે પગલે પુષ્પ સ્મરણ ના ધરીએ, વાણીના અમૃત થી અંતર ભરીએ. પૂજ્ય શ્રી આત્માનંદજીના જીવનને જોઈએ તો ખ્યાલ આવે કે એમણે માત્ર કોઈ ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય જોવાને બદલે સમગ્ર માનવ સંસ્કૃતિનો વિચાર કર્યો છે. સાહેબજીની સાધના પદ્ધતિની સ્પષ્ટતા બહુ જ હતી, જે તેમના લખાણો અને તેમના સ્વાધ્યાયમાં સ્પષ્ટ થતી. તે હંમેશા કહેતા કે જો તમે એક નિસ્વાર્થ સેવક ના બની શકો તો તમે કોઈ દિવસ સાચા સાધક ના બની શકો. સત્ય પ્રેમ કરુણાનું પાવન તીર્થ સ્વયં દિવ્યાત્મા, સંયમ આત્મકલ્યાણ સાદગી સ્વયં તમે પરમાત્મા. આવા વિરલ સંત 19 જાન્યુઆરી 2020 ના દિવસે પરમ પદને પ્રાપ્ત કરે છે. આપણી પાસે રહી જાય છે એમની દિવ્ય વાણી, ભવ્ય વારસો અને પ્રસન્નતાની આધ્યાત્મિક મહેક. His contribution is not only towards Koba, his contribution is towards the whole Arya Sanskruti. Rotla ne otlani bhookhno j vyap chhe, be ghadi niratna be shwas upar kaap chhe, haafta a manasoni aankh ma chhe ashruo, mailo kahi rahyo ke mailano thak chhe, manasne jeevva mate joiye shun.
રોટલો, ઓટલો ને શાંતિ. આપણે દુઃખી એટલા માટે છીએ કે સુખ ક્યાં છે એની આપણને ખબર નથી. શાંતિ જીવનના સંતોષમાં છે. શાંતિ ઈશ્વરની શરણાગતિમાં છે. શાંતિ સંતના ચરણોમાં છે. શાંતિ સત્યની સમીપે છે. એક એવા પરોપકારી સંત, એક દિવ્ય પ્રકાશ આપણી વચ્ચે આવ્યો. પૂજ્યશ્રીએ સત્સંગ, સદવાંચન, સદવિચાર અને સદાચાર, આ ચાર સિદ્ધાંતો વડે સાધના કરવા 1982માં ગાંધીનગર પાસે કોબા ખાતે શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક કેન્દ્રની સ્થાપના કરી. મારા માટે સારા કપડા લાવો, મારા માટે સારું જમવાનું લાવો, મારે રહેવા માટે સારામાં સારા બંગલા. જેને પોતાના ડે ટુ ડે રિક્વાયરમેન્ટ માટે આટલા બધા મોજ શોખની વસ્તુઓની જરૂર પડતી હોય તેનું ચિત્ત અંતર્મુખ થઈને પરમાત્મા સાથે અનુસંધાન કરી શકે નહીં. પરમાત્માને કોણ રીઝવી શકે? આત્માને કોણ પ્રાપ્ત કરી શકે? જે પણ કંઈ પોતાના પૂર્વે કરેલા પાપ પુણ્યના આધારે સહજપણે મળી આવે અને બની આવે તેનો સમભાવથી સ્વીકાર કરે અને જેના જીવનમાં કોઈ પણ કમ્પ્લેન નથી એ નિસ્વાર્થ પુરુષ તે આધ્યાત્મિકતાના ઊંચા શિખરો સર કરી શકે. દુઃખનું કારણ એ જ કે સુખ ના નથી જાણતા મૂળ, સાચા મનથી થાય પ્રાર્થના તળે બધાય શું. વાણીના અમૃતથી અંતર ભરીએ ભરીએ. જીવન ગણિત છે, અહીં શ્વાસોની બાદબાકી અને અનુભવોના સરવાળા થાય છે. અંતે જવાબ શૂન્ય છે, પરંતુ જીવન દરમિયાન જ દેહ મહાશૂન્યનો અનુભવ કરે છે. એ ધન્યતા પામેલ અદ્વિતીય વ્યક્તિત્વ એટલે પૂજ્ય શ્રી આત્માનંદજી. એ દિવ્યતાની ઝલક એટલે તેઓ શ્રીના દિવ્ય સંભારણા. તેમનો જન્મ અમદાવાદમાં તારીખ 2 ડિસેમ્બર 1931 રોજ થયો. કપડાનો વ્યવસાય કરતા પિતા વીરજીભાઈ સોનેજી અને માતા ભાગીરથી સોનેજીના ઘરે જન્મેલા આ બાળકનું નામ પડ્યું મુકુંદ. 1949માં મુકુંદ સોનેજી SSC થયા. 1952માં BJ મેડિકલમાં પ્રવેશ કર્યો. 1954ના ઓક્ટોબર મહિનામાં એકવાર MJ લાઇબ્રેરીની મુલાકાતે ગયા. ત્યાં મુકુંદભાઈના હાથમાં એક પુસ્તક આવ્યું, કુંદકુંદાચાર્યના 3 રત્નો. એક બેઠકે આખું પુસ્તક વાંચી લીધું, જેણે મુકુંદની વિચાર દ્રષ્ટિ બદલી નાખી. મુકુંદને મળ્યો અધ્યાત્મનો પંથ. 1956માં MBBS નો અભ્યાસ કરીને થોડો વખત માણસાની સરકારી અસ્પતાલ અને પછી મુંબઈની JJ હોસ્પિટલ અને પૂના ખાતે મેડિકલ ઓફિસરની સેવાઓ 1960 સુધી આપી. 1960ની 9મી મે ડૉક્ટર શર્મિષ્ઠા ખત્રી સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા. 1961ની 24 સપ્ટેમ્બરે તબીબી ક્ષેત્રના ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગયા. લંડનની રોયલ કોલેજથી ફિઝિશિયન અને પેટના દર્દોના નિષ્ણાત તરીકેની વિશિષ્ટ ડિગ્રીઓ પ્રાપ્ત કરી. 1966ના જૂન મહિનામાં ડૉક્ટર મુકુંદ સોનેજી ભારત પાછા આવ્યા અને કાંકરિયા અમદાવાદ ખાતે હોસ્પિટલનો આરંભ કર્યો અને 1968માં આવી એ ધન્ય ક્ષણ જેણે ડૉક્ટર સોનેજીનું જીવન બદલી નાખ્યું. ડૉક્ટર મુકુંદના મોઢામાં ચાંદા પડ્યા.
ઉપચારો નિષ્ફળ નીવડ્યા, તકલીફો વધતી ગઈ, પાણી પણ નહોતા પી શકતા. તે વેળા એક રૂમમાં રહીને સાધના શરૂ કરી. વાંચન ધ્યાન ગહન થયા. ઊંડી સાધનાના એક દિવસે એટલે 1969ની 14મી ફેબ્રુઆરીએ રાત્રે 2 વાગે ડૉક્ટર સોનીજીને શુદ્ધ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ. 1975માં સત્સંગ સ્વાધ્યાય ભક્તિની વૃદ્ધિ માટે શ્રી સતશુદ્ધ સેવા સાધના કેન્દ્રની સ્થાપના મીઠાખડી અમદાવાદ ખાતે કરી. 1976માં પૂજ્ય સહજાનંદજી વરણીજી મહારાજની પ્રેરણાથી બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું. 1982માં એમણે શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા ખાતે સ્થાપના કરી. 1984માં ગિરનાર મુકામે પૂજ્ય આચાર્ય શ્રી સમંતભદ્ર મહારાજના આશીર્વાદથી ડોક્ટર મુકુંદ સોનેજીથી વેશ પરિવર્તન કરી આત્માનંદજી તરીકે ઓળખાયા. 1984થી 2005 સુધી વિદેશોમાં 8 વખત ધર્મ પ્રભાવના કરી, જેમાં આફ્રિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અમેરિકાનો સમાવેશ થાય છે. 1990માં શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં માનનીય પ્રવચનો આપ્યા. આ વિશ્વ ભ્રમણમાં એમણે બતાવેલ માર્ગ પર ચાલવા અનેક લોકો તૈયાર થયા. એટલું જ નહીં, એ લોકોએ ભારત આવવાની તૈયારી પણ બતાવી. ભારતમાં પણ સાધકો ઉપરાંત અનેક સંતોના સમાગમથી, સદભાવના અને આશીર્વાદથી એમની આધ્યાત્મિક પ્રવૃત્તિઓને વેગ મળ્યો. દેહના ડોક્ટરમાંથી આત્માના ડોક્ટર બનેલા પૂજ્યશ્રીએ સાધકો માટે 1975માં વર્ધમાન સંદેશ અને 1977માં એ જ સામયિક દિવ્ય ધ્વનિના નામથી માસિક મુખપત્ર દ્વારા સાચો સંદેશ વહેતો કર્યો. સત્સંગ કાર્ય યથાવત ચાલતું હતું, પણ તબિયતે સાથ છોડ્યો અને અચાનક 2010ની 23 નવેમ્બરે પૂજ્ય આત્માનંદજી ઉપર પક્ષાઘાતનો હમલો થયો. 2011થી 2018 પક્ષાઘાત પછી પણ દેહભાવને ઓળંગી ગયેલા પૂજ્યશ્રી સંસ્થાના સાધકો માટે પ્રેરણાબળ બની રહ્યા અને એમના માર્ગદર્શનમાં આશ્રમ પ્રવૃત્તિ વેગથી આગળ ચાલી. ૨૦૧૯થી ધીમે ધીમે પૂજ્યશ્રીના શરીરે સાથ આપવાનું છોડ્યું અને ડોક્ટરોની દેખભાળ હોવા છતાં તેમનું શરીર કથળતું ગયું. 19 જાન્યુઆરી 2020ના રોજ કોબા આશ્રમ ખાતે 42 કલાકના અવિરત મંત્ર જાપ સાથે સંતો, મહાત્માઓ અને વિદ્વાનોની હાજરીમાં તેમણે મહાપ્રયાણ કર્યું. જેવું ભવ્ય આધ્યાત્મિક જીવન, એવું જ દિવ્ય તેમનું સમાધિસ્થ થવું. પૂજ્ય આત્માનંદજીએ અપનાવેલું પ્રચલિત સૂત્ર ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. આ સૂત્ર તેમની સાથે જેમણે અપનાવી લીધું એવા તેમના ધર્મપત્ની શર્મિષ્ઠાબેન, પોતે સ્ત્રી રોગના નિષ્ણાત ડોક્ટર હોવા છતાં ગૃહિણી અને પતિવ્રતા ધર્મ નિભાવીને પૂજ્ય આત્માનંદજી સાથે પડછાયો બનીને રહ્યા. સહજ ભાવે સેવા ભાવી આ ડોક્ટરને લોકો ગુરુમાં કહે છે અને ધર્મપરાયણતાને કારણે પૂજ્ય બહેનશ્રી પણ કહે છે. પૂજ્યશ્રીનો આ કેન્દ્ર સ્થાપવાનો ઉદ્દેશ્ય એ છે કે જેઓને આત્મકલ્યાણ કરવું છે, જેઓને આ મનુષ્ય જીવન સફળ કરવું છે, તેમના માટે કોઈ નિવૃત્તિ સ્થાન જોઈએ. તો આ નિવૃત્તિ સ્થાન એવું ક્ષેત્ર બને કે જ્યાં સાધકો રહે અને આત્મસાધના કરી શકે, સેવા અને આત્મસાધના બંનેનો સમન્વય થઈ શકે એ આશયથી આ સાધના કેન્દ્રનો ઉદ્ભવ થયો છે. આધ્યાત્મિક કેન્દ્રમાં દૈનિક આરાધના ક્રમ હેઠળ પૂજાનું સાતત્ય આજે પણ જળવાઈ રહ્યું છે. જિનાભિષેક અને જિનેન્દ્ર પૂજાની ગોઠવણીમાં પ્રકૃષ્ટે
અમે સૌ અહીંયા સવાર સાંજ દૈનિક ભક્તિક્રમ કરીએ છીએ, જેની સુંદર સંકલન આયોજન પૂજ્ય ગુરુદેવશ્રીએ વર્ષોની સાધનાના નિચોડ રૂપે કર્યું છે. ભક્તિ, સેવા, સ્વાધ્યાય, ધ્યાન અને સત્સંગ, આને કહેવાય પંચયુગ્મ. પાંચે સદગુણોના સમન્વયથી આત્માનું કલ્યાણ. સમય મળે ત્યારે સાધના કરવા માંગે તો કોઈ દિવસ થઈ શકે નહીં. સમય મળે નહીં, સમય કાઢવો. આવતીકાલ ઉજળી કરવી હોય તો બીજ આજે વાવવું પડે. આજની યુવા પેઢી સુખી હશે તો આવતીકાલે વૃદ્ધો અને બાળકો બંને સુખી હશે. આ સંસ્થાના કેન્દ્રમાં છે યુવા જગત. એક દાયકાથી વધુ સમય પૂજ્ય શ્રી આત્માનંદજીના સાનિધ્યમાં સેવા સત્સંગની ઘનિષ્ઠ સાધના વડે સંસ્થા પ્રત્યે સમર્પિત બાલ બ્રહ્મચારી સુરેશજી સંસ્થાની સાથે જોડાતા સર્વ મુમુક્ષુઓને વાત્સલ્યપૂર્ણ આધ્યાત્મિક માર્ગદર્શન આપે છે. પૂજ્યશ્રી ભારતની યુવા પેઢી માટે વિશેષ ચિંતનશીલ રહેતા. યુવાઓનો કેવી રીતે આધ્યાત્મિક, સાંસ્કૃતિક, રાષ્ટ્રીય, પારિવારિક અને વૈજ્ઞાનિક ઇત્યાદિ પ્રકારથી સર્વાંગી વિકાસ થઈ શકે તે હેતુથી સેમિનારો, ઉપદેશો ઇત્યાદિનું આયોજન કરવામાં આવે છે. પૂજ્યશ્રીના આવા જ તત્વસભર બોધ અને અપૂર્વ વાત્સલ્યથી મારા જીવનની દિશા અને દશા બદલાઈ, એન્ડ ઇટ્સ લાઈક 100% ટ્રાન્સફોર્મેશન ઓફ માય લાઈફ, એન્ડ આઈ ફાઉન્ડ પરફેક્ટ વે ટુ એક્સપ્લોર માય સેલ્ફ ટુ અટેન્ડ ધ પરમનન્ટ બ્લિસ ઓફ સોલ. અને જે યુવા પેઢી, યુવાઓ વિશેષ કરીને આધ્યાત્મિક સાધના કરવા ઈચ્છતા હોય અને એમાં જ પ્રગતિ કરવા ઈચ્છતા હોય એવા ત્યાગી, બ્રહ્મચારી, વિદ્વાન આદિ સાધકો માટે આ સંસ્થા નિઃશુલ્ક આવાસ, શિક્ષણ ઇત્યાદિની વ્યવસ્થા કરવા માટે તૈયાર છે. સાહેબજી જેવા સદગુરુ મળ્યા, તેમણે તેમના દિવ્ય બોધ વચનો દ્વારા વારંવાર ઉપદેશીને મને કહ્યું કે જે સુખને પ્રાપ્ત કરવા તમે બહાર જવા નાખો છો તે સુખ તારી અંદર જ છે, તું જ આનંદ સ્વરૂપ આત્મા છો. એસે હી યુવા શિબિરો કે માધ્યમ સે સાહેબજી કી ભેટ હોને લગી ઓર મુજે વિશ્વાસ હો ગયા કે યથાર્થ જો ધર્મ હૈ ઉસકી મુજે પ્રાપ્તિ ઇન્હી મહાપુરુષ કે આશ્રય સે હોગી. લેકિન યુવાવસ્થા મેં સભી કો જીવન નિર્વાહ કી ચિંતા રહેતી હૈ, મુજે ભી થી. મેને સાહેબજી સે પૂછા કે ક્યા મેં અપની આજીવિકા ઉપાર્જન કે લીએ કુછ કાર્ય કરું. તબ સાહેબજી ને કહા કે ઈશ્વર કે માર્ગ પર ચલને વાલો કો અપને જીવન કી ચિંતા નહીં કરની પડતી. આધ્યાત્મિક કેન્દ્રના વિશાળ દ્રષ્ટિકોણમાં કોઈ પંથવાદ કે ધર્મવાદનું લેબલ ન લગાડતા માત્ર અધ્યાત્મવાદને પ્રાધાન્ય આપ્યું છે. એકલી ભક્તિ સમજ્યા વગર કરે તો પુણ્ય બંધાય પણ અંધશ્રદ્ધા કહેવાય. એકલું ચોપડીઓ વાંચીને જ્ઞાન ભેગું કરે પણ વૈરાગ્ય ન હોય તો એ શુષ્ક જ્ઞાની કહેવાય. અને સમજ્યા વગર નિયમ વ્રત લઈ લે, મોટી દીક્ષા પણ લઈ લે પણ કાંઈ જાણે નહીં તત્વને તો એ વૈરાગ્ય છે. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના કરીએ ખોટી ઉપાયજી. માટે તે દર્શન, જ્ઞાન, વૈરાગ, સમાધિ અને ભક્તિ એ આદિ મોક્ષના સાધન પ્રત્યક્ષ કહ્યા છે. સારું બીજ સારી જમીનમાં રોપાય તો ઘણો ફાયદો થાય. આ જ વાત બાળકો માટે પણ લાગુ પડે. સાચા અવાજે કરાયેલી પ્રાર્થના ઈશ્વર સુધી જરૂર પહોંચે. 1994માં
વિદ્યા ભક્તિ આનંદ ધામ ગુરુકુળની સ્થાપના કરવામાં આવી. શરૂઆતમાં 6 બાળકો હતા. કેળવણી પ્રેમી દાતાઓના સહયોગથી આજે 50 જેટલા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. ગુરુકુળના સિનિયર વિદ્યાર્થી પાસેથી એવો આવકાર મળ્યો હતો જે મેં કલ્પ્યું ન હતું. અહીં આવ્યા પછી ખબર પડી કે જીવન એટલે પોતાના જીવનમાં સારા ગુણો કેળવવા. ગુરુકુળના પ્રત્યેક વ્યક્તિનો સાથ તો મળ્યો જ, પરંતુ સંસ્થાના કેટલાક મુખ્યો અને ભાઈ બહેનોએ અમને પુત્ર વાત્સલ્ય જેવો પ્રેમ આપ્યો છે. ગુજરાતના છેવાડાના ગામડાઓથી આવેલા બાળકો માટે રહેવા લાયક ઓરડાઓ, સામૂહિક અભ્યાસખંડ, પુસ્તકાલય, કમ્પ્યુટર રૂમ, યોગના ક્લાસ, રમવા માટે મેદાન અને પ્રાર્થના જેવી પ્રવૃત્તિથી છોકરાઓના ચારિત્ર્યનું ઘડતર થાય છે. આપણે કહીશું એવું બાળકો નહીં કરે, આપણે કરીશું એવું કરશે. ગુરુ પિતાનો વારસો જાળવતા, કુટુંબ અને આધ્યાત્મ કેન્દ્રની ત્રિવેણી જવાબદારી સંભાળતા પૂજ્યશ્રીના પુત્ર ડોક્ટર રાજેશ સોનેજી કેન્દ્રની દરેક પ્રવૃત્તિ માટે કટિબદ્ધ છે. સાહેબજી એવું કહેતા કે જો દેશને સુદૃઢ વિકાસશીલ બનાવવો હોય તો બાળકોને શિક્ષિત અને સુસંસ્કારિત કરો, અને આ વિચારથી પ્રેરાઈને તેમણે લગભગ 25 વર્ષ પહેલાં ગુરુકુળની સ્થાપના કરી, જે માત્ર 6 વિદ્યાર્થીઓ હતી. અત્યારે આશરે 50 વિદ્યાર્થીઓ અહીંયા બહુ નજીવા દરે શિક્ષિત થઈ રહ્યા છે. એમનું સિલેક્શન એ કોઈ જાતિ સંપ્રદાયના આધાર પર નથી થતું, અને આમાંથી ભણેલા ઘણા બાળકો અત્યારે ડોક્ટર, વકીલ કે પોલીસમાં ભરતી થયા છે. એ આપણા માટે બહુ ગૌરવનો વિષય છે. પ્રકૃતિ અને પ્રવૃત્તિ સ્વચ્છ હોય ત્યાં પ્રસન્નતા અને પ્રભુતાનો અનુભવ થાય. ભોજન એ કળા અને વિજ્ઞાનનો સંગમ છે. સ્વાદિષ્ટ રસોઈ એ કળા છે, પણ પોષણ કરે, વૃદ્ધિ કરે, ચોખ્ખાઈ હોય તે વિજ્ઞાન છે. આનો સુભગ સમન્વય અહીંની ભોજનશાળામાં અનુભવાય છે. પૂજ્યશ્રીએ સમજાવ્યું છે કે સેવા કરતાં કરતાં સાધના અને સાધના કરતાં કરતાં સેવા, એ જેમ જેમ આપણો અભ્યાસ એનો વધે તેમ તેમ આપણે એનો ખ્યાલ આવતો જાય છે. જીવનમાં ચમત્કાર કરવા હોય તો પુસ્તક અને પુસ્તકાલયોને પ્રેમ કરો. સત્શ્રુત પ્રકાશન કેન્દ્રમાં પુસ્તકો, પૂજ્યશ્રીના પ્રવચનોની ઓડિયો વિડીયો મેગેઝિન્સ અને જીવન ઉપયોગી પુસ્તકો પ્રાપ્ય છે. જે દાન દેતો નથી તે શ્રાવક નથી, મહાવીરનો સેવક નથી. અહીંના મેડિકલ સેન્ટરમાં નિયમિત સારવાર અને તત્કાલ સેવા પણ અપાય છે. આ આધ્યાત્મિક કેન્દ્રમાં માનવતાને લક્ષ્યમાં રાખી ખૂબ જ નજીવા દરે રક્તદાન શિબિર, આંખોના ઓપરેશન્સ, બોડી પ્રોફાઇલ કેમ્પ વગેરે યોજવામાં આવે છે. અવારનવાર વસ્ત્ર વિતરણ, અનાજ, નોટબુક્સ, ધાબળા વિતરણ અને છાશ વિતરણ પણ કરવામાં આવે છે. મનુષ્યના જીવનમાં બધી પ્રવૃત્તિ સ્વાર્થ પ્રેરિત હોય છે, કારણ કે સ્વની માન્યતા જૂઠી છે. સ્વની માન્યતા જૂઠી હોવાને લીધે તેના જીવનની પ્રવૃત્તિ સ્વાર્થ પ્રેરિત હોય છે. જ્યાં સ્વાર્થના અંશ આવે ત્યાં પરોપકારના અંશ રૂંધાઈ જાય. જ્યાં પરોપકાર રૂંધાઈ જાય ત્યાં મોક્ષ માર્ગ હોતો નથી. જગતના સર્વજીવો પ્રત્યે આત્મતુલ્યપણાનો ભાવ, તેમની સેવાનો ભાવ, તેમના ઉપકારનો ભાવ, એ સાધક સંતનું પ્રથમ લક્ષણ છે. પંચમ યુગ્મ સેવા ભક્તિ સ્વાધ્યાય ધ્યાન સત્સંગ પ્રગતિ પ્રસન્નતામાં પ્રભુતાનો રંગ સમજણના અજવાળામાં સંચરીએ સંચરીએ વાણીના અમૃતથી અંતર ભરીએ. પૂજ્ય આત્માનંદજીને માત્ર આપણે ઉપદેશક ન કહી શકીએ, પૂજ્ય આત્માનંદજીને માત્ર આપણે સ્વાધ્યાયકાર ન કહી શકીએ, પરંતુ એ એક ભારતીય પરંપરાના એવા સંત છે. એમણે પ્રજાનો વિચાર કર્યો, એમણે ગરીબીનો વિચાર કર્યો, અને એની વચ્ચેથી
કઈ રીતે વ્યક્તિને ઉત્થાન સાધીને એક માનવ ઉત્થાનનો મહાયજ્ઞ એ એમને શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં યોજ્યું. ભારતભૂમિ એ સાધનાની તપોભૂમિ છે. પૂજ્ય શ્રી આત્માનંદજીના પરદેશ પ્રવાસ દરમિયાન અનેક સાધકોએ તેમના સાનિધ્યમાં તપસ્યા કરવાનો નિર્ણય લઈ આજીવન આશ્રમ નિવાસી બનવાનો નિર્ણય લીધો. જીવનમાં કંઈ ખૂટે છે, કોઈ ખૂટતી કડી છે એ અમને સમજાતું નહોતું. પૂજ્યશ્રીનો સાથેનો પરિચય થયો સૌ પ્રથમ અમેરિકામાં, ત્યાર પછી અહીંયા આવ્યા ત્યારે અમને જીવન જીવવાની જાણે કે એ જે ખૂટતી કડી હતી એ મળી ગઈ. અમારા જેવા બીજા ઘણા NRI કપલ પણ અહીંયા આવ્યા અને પોતપોતાની રીતે અહીંયા સાધના કરવા માટે રહેવાનો નિર્ણય કર્યો અને એમને અનુકૂળ એવા આવાસોની વ્યવસ્થા પણ થઈ. સાવ છાપરાવાળા કાચા મકાનમાંથી આજે સુંદર આવાસો બનાવવામાં આવ્યા છે, જ્યાં લગભગ 350 જેટલા ભાઈ બહેન રહી શકે તેવી વ્યવસ્થા છે. આજે આવા અનેક સાધકો પૂજ્યશ્રીના આશ્રમમાં જીવન વિકાસનું લક્ષ્ય સાધવા પ્રયત્નશીલ છે. પૂજ્યશ્રીએ કહેલું કે સાધનાના 7 પગથિયા છે, જેમાં સેવા, સત્સંગ, સ્વાધ્યાય, ગુણજિજ્ઞાસા, પ્રભુભક્તિ, આત્મવિચાર અને આત્મ સાક્ષાત્કારનો સમાવેશ થાય છે. હાઉ કેન આઈ હેલ્પ અધર્સ, હાઉ કેન આઈ બી યુઝફુલ ટુ એવરીવન, એવરીવન મીન્સ એઝ મેની એઝ પોસિબલ. આઈ ડોન્ટ વોન્ટ ટુ ડિસીવ એનીબડી. આશ્રમના સ્થાપત્યનું બહુ મોટું આકર્ષણ છે, જેમાં ભવ્યતા અને પવિત્રતાનો સંગમ થાય છે. પ્રભુ મંદિર, સ્વાધ્યાય હોલ, સંત કુટીર, કાર્યાલય, રાજમંદિર અને સમાધિ મંદિર. મારું સૌભાગ્ય છે કે 2007માં પૂજ્ય સાહેબજીના સૂચનથી હું પણ આ આશ્રમના સેવા કાર્યમાં જોડાયો. મારો શોખ અને અનુભવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો હતો, તેથી અમે ગુજરાતના સૌથી જાણીતા આર્કિટેક્ટ કમલભાઈ મંગળદાસ સાથે આખા કેમ્પસનો માસ્ટર પ્લાન બનાવીને એક પણ બારી અને બારણા વગરનું એક ખૂબ જ અનોખું રાજમંદિરનું નિર્માણ કર્યું. આ બધું શક્ય બન્યું એના કારણમાં અનેક દાતાઓનો ઉદાર હાથે સહયોગ છે. નામી અનામી દાતાઓ વડે જ તો આ સંસ્થાનો ધબકારો જીવંત છે. આ સાધના કેન્દ્રમાંથી અનેક સ્વાધ્યાયકારો અને ભક્તિકારો તૈયાર થયા છે, તેમજ સંસ્થામાં અને અન્ય સ્થળે દેશ વિદેશમાં સત્સૃતની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. નિત્ય આરતીમાં પૂજ્યશ્રી આત્માનંદજી સાથે અનેક વિદ્યાર્થીઓ અને સાધકો જોડાતા આજે પણ એ ક્રમ યથાવત છે. અત્યારે આપણે આ દુનિયાનો વિચાર કરીએ તો દુનિયા વ્યવહારિક વાત છે, એટમ બોમ્બ ઉપર ઊભી છે. ક્યારે એટમ બોમ્બ ફાટશે, કોણ કોના ઉપર હુમલો કરશે, ગુનાઓ કેટલા થાય, ગુજરાતમાં પણ થાય, ભારતમાં પણ થાય, દુનિયામાં પણ થાય, દુષ્કૃત્યો અનેક પ્રકારના ચાલુ છે અને ચાલ્યા જ કરે છે. આવો આ કાળ છે અને છતાં પણ આપણે આ કાળની સામે પડીને પણ આત્માને પ્રાપ્ત કરવો છે, એટલે સાચા આનંદને પ્રાપ્ત કરવો છે. બધા આર્ય દર્શનોમાં એ કહ્યું છે, ન જાણું કછુ પુણ્ય પ્રગટે માનુષ અવતાર, નહીં ઐસો જન્મ બારંબાર, નહીં ઐસો. આજે પૂજ્ય શ્રી આત્માનંદજી સદેહે હયાત નથી, પણ હૃદયસ્થ થયેલા પૂજ્ય શ્રી અક્ષર દેહે આપણી વચ્ચે જ છે. તારીખ 16 ફેબ્રુઆરી 2020 ને રવિવારે સંત પટેલમાં
એમની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. પૂજ્ય આત્માનંદજીની આત્મિક અનુભૂતિનો અનુભવ કરાવતી તેમની પ્રતિમા અને અનંતકાળ સુધી પ્રેરણા આપતું સમાધિ મંદિર અનેક સાધકો માટે તીર્થરૂપ બની રહેશે. પૂજ્યશ્રીએ આપેલું સૂત્રની ગુંજ હજીએ કોબા આશ્રમમાં અનુભવાય છે. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. પૂજ્ય આત્માનંદજી પ્રેરિત કોબા આશ્રમ આપને આમંત્રે છે. આવો સાથે ચાલીએ સત્યના, પ્રેમના અને કરુણાના માર્ગે, જે આપણને ચોક્કસ લઈ જશે સત્યની સમીપે. સત્ય પ્રેમ કરુણાના દર્શન સદાય અમને દેજો, શાંતિ શરણાગતિ અને સંતોષ જીવન મારે જો. અમૃત થી અંતર ભરીએ ભરીએ.